આખરે સૌથી મોટા બજેટ તરીકે ગુજરાતનું બજેટ આ છે રજૂ થયું. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ બજેટ રજૂ કર્યું છે. તેમાં ખાસ કરીને હવે કુલ 16 મહાનગરપાલિકા ગુજરાતની અંદર બની જશે. જોકે રાજ્ય સરકારનો કોઈ પણ નવા વેરો ન નાખવાનો નિર્ણય કરાયો છે. 900.72 કરોડની પુરાંતવાળું આ બજેટ છે અને 3.32 લાખ કરોડનું મોટા કદનું બજેટ રજૂ કરાયું છે. 3 થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા કરાઈ. 8000 નવી આંગણવાડીઓનું નિર્માણ થશે. કેન્સર જેવી ગંભીર બીમારી માટે આધુનિક સારવાર માટે 600 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નિર્મળ ગુજરાત માટે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી કરાશે. એ સિવાય આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રહેશે. 112 નંબર પરથી પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થઈ જશે. કપરાડા, બાવળા અને અંજારમાં નવી મામલતદાર કચેરી બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત વંદના અને દેશી રજવાડાઓનું ખાસ આયોજન કરાશે. રાજ્યમાં 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ બનશે. 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ શરૂ કરાશે. એ સિવાય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15000 નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે. 45000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ હજુ એ ચાલુ છે. રાજ્ય સરકારનો કોઈ પણ નવા વેરો ન નાખવાનો નિર્ણય એ સૌથી મહત્ત્વપૂર્ણ આજના બજેટની હાઇલાઇટ કહી શકાય. આ ઉપરાંત જે નવી 8 મહાનગરપાલિકા મળી, કુલ 16 મહાનગરપાલિકા બનાવતું રાજ્ય બની જશે ગુજરાત.